માટીના વાસણમાં મસ્ત મજાનું સુગંધીદાર બનેલું શાક અને સાથે માની ખીચડી ઘી નાખીને બરાબર ફીણેલી અને ટિપિકલ ગુજરાતી સ્ટાઇલ જાડા લોટની ભાખરી. આ થાળી જો મળી જાય તો ખાવાની ખૂબ જ મજા આવે. ચોમાસામાં પચવામાં સાવ હલકી. સુપર સહેલિયાથી હું દીપા, ચલો તમને બતાવું. જેના માટે ગવાર સિંગ અને સાથે એક મેળવણી લઈ અને શાક બનાવવાના છે. મેળવણી એકદમ ઇન્ટરેસ્ટિંગ છે. ખબર નહીં તમે એ રીતે બનાવતા હશો કે નહીં, પણ વિડીયો જોઈને ચોક્કસ એકવાર ટ્રાય કરજો. ગવારસિંગ 200 ગ્રામ જેટલી લીધી છે, જેના ડીટા આ રીતે કાઢી લેવાના છે અને આ રીતે 5-5, 6-6ના બંચ બનાવી એક સાથે ચાર રીતે સુધારી લેવાની છે. આ રીતે કરવાથી ગવારસિંગ આપણી એકદમ ફટાફટ સુધરાઈ જશે, સાફ થઈ જશે. આ રીતે સરખી રીતે સાફ કરેલી ગવારસિંગ આપણે 2 વાર પાણીથી ધોઈ લેવાની છે અને પાણીમાં એને ડૂબાડૂબ કરી લેવાની છે. હવે આપણે આ ગવારસિંગની સાથે મેળવણીમાં શું ઉમેરવાના છે ચાલો જોઈએ. આપણે ઉમેરવાના છે અહીંયા કોળું, જેને અમુક સ્ટેટમાં કદ્દૂ કે પછી પેઠા કહેતા હોય છે. આ પમ્પકિન ઇંગ્લિશમાં એને કહેતા હોય છે. જે કોળું આ રીતે મેં ગવારસિંગ જેટલું જ લીધું છે અને 150-200 ગ્રામ જેટલું કોળું લીધું છે, જેની છાલ અને બિયા કાઢી લઈશું. બિયા કોળામાં જે હોય છે એ પણ તમે ખાઈ શકો છો, એના પણ ફાયદા ઘણા છે, પણ મેં અહીંયા કાઢી લીધા છે અને છાલ પણ કાઢી લીધી છે. એક સરખા એને સુધારી અને એના પીસીસ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, ગવારસિંગ અને કોળાનું કોમ્બિનેશનનું આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, હેલ્થ માટે એકદમ બેસ્ટ છે. ગવારસિંગ થોડી વાયડી અને સાથે કોળું, એટલે બેનું કોમ્બિનેશન એકદમ બેસ્ટ રહેશે. કોળું પણ આ રીતે સુધારી અને પાણીમાં એને એકવાર ધોઈ લીધું છે અને પાણીમાં ડૂબાડૂબ કરી લીધું છે. આ શાકમાં આપણે લસણ નાખવાના છે, અહીંયા 6-7 લસણની કળીઓ, જેને આપણે વાટી લેવાની છે. કોઈ બી શાક જ્યારે લસણ સાથે બનાવવાના હોય ત્યારે લસણ આ રીતે ફ્રેશ વાટીને નાખશો તો ટેસ્ટ બહુ સરસ લાગશે. અહીંયા આપણે લેવાના છે માની ખીચડી માટે મગની છોડાવાળી દાળ. 1/2 કપ મગની છોડાવાળી દાળમાં અહીંયા 1 કપ જેટલા ચોખા નાખી દેવાના છે. દાળ અને ચોખા મિક્સ કરી લેવાના છે અને એને 2 વાર ધોઈ લેવાના છે. 15-20 મિનિટ માટે દાળ અને ચોખાને પાણીમાં પલાળવા દેવાના છે. આમ કરવાથી ખીચડી આપણી બહુ જ સરસ ફટાફટ બની જશે અને એમાં રહેલો સ્ટાર્ચ પણ દૂર થઈ જશે, પચવામાં વધારે હલકી થઈ જશે. તો દાળ અને ચોખાને આ રીતે 1-1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરી અને ડૂબાડૂબ કરી લેવાના છે અને એને પલાળવા દેવાના છે 15-20 મિનિટ માટે. બીજી બાજુ જાડા લોટની ભાખરીનો લોટ તૈયાર કરી લઈએ, જેના માટે 1 કપ જેટલો ઘઉંનો કકરો લોટ લીધો છે. ઘઉંનો કકરો લોટ માર્કેટમાં મળતો જ હોય છે કે ઘંટીએ દળાઈને તૈયાર કરેલો લોટ આપણે આ લેવાનો છે. અને ઘઉંના કકરા લોટની સાથે અહીંયા મેં ઉમેર્યો છે જવનો લોટ. તો 1/2 કપ જેટલો જવનો લોટ એડ કરવાનો છે. જવ એટલે આપણને બધાને ખબર જ છે કે ફાઈબર રિચ, એટલે આ ભાખરી કકરો લોટ અને સાથે જવનો લોટ એટલે કબજિયાત કે કોન્સ્ટિપેશનના પેશન્ટ માટે બહુ જ બેસ્ટ રહેશે. તો આ જાડા લોટની ભાખરી અને ઘઉંનો કકરો લોટ અને સાથે લીધો આપણે જવનો લોટ. જવનો લોટ તમારી પાસે ન હોય તો તમારે ઘઉંનો રેગ્યુલર લોટ લઈ શકો છો. હવે આમાં મિક્સ કરી અને 1/2 ચમચી જેટલું મીઠું નાખી, 3 ચમચી જેટલું તેલ નાખી અને લોટ બાંધવાનો છે. અહીંયા તેલ થોડું આગળ પડતું નાખવાનું. ઘઉંનો કકરો લોટ લેવાથી ભાખરી થોડી ક્રિસ્પી થાય છે અને તેલ એટલે કે મોવણ આગળ પડતું નાખવાથી સરસ પોચી થાય છે. તો 2 આ રીતે સરખી રીતે મિક્સ કરી લઈશું. થોડું થોડું પાણી નાખીને એકદમ કઠણ લોટ બાંધવાનો છે. લોટ આ રીતે ભાખરીનો આપણે તૈયાર કરીએ છીએ એમ જ તૈયાર કરવાનો છે. ઘઉંનો કકરો લોટ છે એટલે લોટ તમારે બાંધતી વખતે, પાણી નાખતી વખતે સરખું ધ્યાન રાખવું પડશે અને વધારે પાણી ન પડી જાય એમ કરી ધીમે ધીમે પાણી નાખતા જઈએ અને આ રીતે એકદમ કઠણ ભાખરીનો લોટ તૈયાર કરી લેવાનો છે. લગભગ 1/2 ગ્લાસ જેટલું પાણી મેં યુઝ કર્યું. લોટ આપણો તૈયાર છે, જેને 15-20 મિનિટ માટે ઢાંકીને રેસ્ટ કરવા માટે મૂકી દેવાનો છે. તો ચલો એ દરમિયાનમાં આપણે શાક બનાવી લઈએ, જેના માટે મેં આજે માટીની કડાઈ લીધી છે. માટીની વાસણમાં બનેલું શાક ખૂબ જ મીઠું લાગતું હોય છે અને સુગંધ પણ ખૂબ જ ડિફરન્ટ અનેરી આવતી હોય છે. આજે આપણે માટીના વાસણમાં ગવારસિંગને કોળાનું શાક બનાવીશું, જેના માટે 1/2 ચમચી જેટલું તેલ લઈ, 1/2 ચમચી જેટલો અજમો અને 1/2 ચમચી જેટલી રાઈ. અને અજમો અને રાઈ થાય એટલે એની અંદર આપણે નાખી દઈશું હિંગ. તો હિંગ ખાસ નાખવાની, એટલે ચોમાસામાં હિંગ નાખેલું શાક એટલે પચવામાં ઘણું સારું રહે. હિંગ મેં અહીંયા 5 ચમચી જેટલી નાખી છે અને પછી લસણની પેસ્ટ જે આપણે તૈયાર કરી હતી એ એડ કરી લઈશું. લસણની પેસ્ટ એડ કરી અને 1-2 મિનિટ માટે સાંતળી અને એની અંદર આપણે ગવારસિંગના જે ટુકડા છે એ પહેલાં એડ કરી લઈશું.
ગવારસિંગ પહેલાં એડ કરવાની, ગવારસિંગ 2-3 મિનિટ માટે થવા દેવાની અને પછી એમાં આપણે સુધારીને રાખેલું કોરું એડ કરી લઈશું. તો આ કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે, ગવારસિંગ અને કોરું. તમે ચોક્કસ ટ્રાય કરજો અને કંઈક નવું લાગશે. ખાસ કરીને ખીચડી સાથે થોડુંક સાધારણ રસા પડતું પણ આ શાક ખાવાની ખૂબ જ મજા આવે છે. તો જુઓ, ચાલો આ રીતે આપણે કોળું પણ એડ કરી લીધું છે. 2-3 મિનિટ ગવારસિંગને થવા દીધી, પછી કોળું એડ કરી લીધું છે. પ્રમાણસર મીઠું અને હળદર નાખી અને ઢાંકીને થવા દઈશું. પાણી નાખવાની બિલકુલ જરૂર નથી, શાકભાજીનું થોડું પાણી છૂટશે અને ઢાંકીને બનાવીશું એટલે સરસ એ વરાળે બફાઈ જ જશે. તો મીઠું મેં લગભગ 1/4 ચમચી જેટલું, હળદર 1/2 ચમચી જેટલી નાખી એડ કરી ઢાંકી દીધું છે અને ઢાંકીને મીડિયમ સ્લો ફ્લેમ રાખીશું અને શાકને ચડવા દઈશું. 5-7 મિનિટ પછી જુઓ, શાક આપણું રંધાઈ રહ્યું છે અને લગભગ અધકચરું ચડી ગયું છે. હવે એની અંદર પીચા મસાલા નાખી દઈશું, જેમાં આપણે નાખી દઈશું 1/2 ચમચી જેટલો લાલ મરચીનો પાવડર, 1/4 ચમચી જેટલું ધાણા જીરું. બસ આ 2 જ મસાલા નાખવાના છે. સરખી રીતે હલાવીને મિક્સ કરી દેવાનું છે. 5 મિનિટ માટે ઢાંકી દઈશું. બસ આપણું શાક તૈયાર થઈ જશે. તો ઝટપટ બની જાય છે. અને આ રીતે તમે છૂટું જ માટીના વાસણમાં કે પછી તમે જે રેગ્યુલર જે કઢાઈ યુઝ કરતા હોય એમાં બનાવી શકો છો. જુઓ, 5 મિનિટ પછી શાક આપણું સરસ દેખાઈ રહ્યું છે, બની ગયું છે, તૈયાર છે. ઢાંકીને મૂકી રાખીશું અને બીજી બાજુ ચાલો ખીચડી પણ બનાવવા માટે મૂકી દઈએ. ખીચડી 15-20 મિનિટ માટે આ રીતે પલાળીને રાખી કુકરમાં લઈ લીધી અને હવે લગભગ બીજું 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈશું અને બસ એને થોડી વાર ખતબદવા દઈશું. તો 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરી અને આ રીતે છૂટી જ મીડિયમ ફ્લેમે ખીચડીને થોડી ખતબદવા દેવાની છે, છૂટી જ અને થોડી ચડવા દેવાની છે. તો 1.5 ગ્લાસ જેટલું પાણી અને સાથે પ્રમાણસર હળદર અને મીઠું, બસ આટલું જ આમાં નાખવાનું છે. માખી ખીચડી જેમાં મોટાભાગે આ રીતે છોડાવાળી મગની દાળ જ લેવાતી હોય છે અને ચોખા, મેં અહીંયા નાખી દીધી હળદર અને થોડું મીઠું, બધું હલાવીને મિક્સ કરી લીધું. બસ એને ખતબદવા દેવાનું છે. સરખી રીતે આ રીતે ખતબદી જાય એટલે સમજો અને આટલું પાણી રહેવું જોઈએ ત્યારે જ કૂકરનું ઢાંકણું બંધ કરવાનું છે. મતલબ પાણી થોડું વધારે આમાં જોઈતું હોય છે, કેમ કે ખીચડી એકદમ ઢીલી થતી હોય છે. 2 વિસલ થવા દેવાની છે, 2 વિસલ પછી કૂકર બંધ કરી દેવાનું. 2 વિસલ થાય તે દરમિયાનમાં આપણે ચાલો હવે ભાખરી પણ બનાવી લઈએ. 15-20 મિનિટ માટે લોટને પણ રેસ સરખો રેસ્ટ મળી ગયો છે. એને આપણે મસળી લઈશું અને પછી એના એક સરખા આવા લુવા કરી લઈશું. આ રીતે લોટ થોડો કઠણ હોય છે એટલે આ રીતે એની કિનારો ફાટતી હોય છે. આ રીતે હાથેથી એડજસ્ટ કરતા જવું, વણતા જવું. જાડી ભાખરી થોડી રાખવી, ભાખરી નોર્મલી થોડી જાડી જ હોય છે. એક સરખી દેખાય એટલે આ રીતે એક વાટકો કે મોલ્ડ તમારી પાસે હોય એનાથી આ રીતે કટ કરી લેવી એટલે સરસ એની કિનારીઓ એક સરખી દેખાશે. આ ભાખરીમાં તમે ઈચ્છો તો લોટ બાંધતી વખતે થોડો અજમો અને જીરું પણ હાથેથી મસળીને કે અતકચરું કરીને એડ કરી શકો છો. તો જુઓ, સરસ રાઉન્ડ જાડી ભાખરી આપણી તૈયાર છે અને એની ઉપર આ રીતે ફોર્ક કે ચપ્પુથી થોડા કટ્સ આપી દઈશું એટલે એ ચડતી વખતે સરળતાથી ચડી જાય. હવે ચાલો આ રીતે બધી જ ભાખરીઓ તૈયાર કરી લેવાની છે. પહેલાં મેં 3 ભાખરી તૈયાર કરી અને લોડી ઉપર મૂકી દીધી અને એકદમ ધીમા તાપે એને 2 બાજુથી સરસ ગોલ્ડન કરવાની છે. આ રીતે કપડું કે પછી ડટ્ટો આવે એનાથી એને દબાવતા જવાનું છે. 1 બાજુ થાય એટલે પલટાવી દઈશું, બીજી બાજુ થવા દઈશું, બીજી બાજુ થોડી ગુલાબી થાય એટલે આપણે આ રીતે ભાખરી દબાવવાના ડટ્ટાથી 2 બાજુ સરસ ગુલાબી કલરની શેકી લઈશું. શેકતી વખતે ઘી કે તેલનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ, કાં પછી એમને મેં તમે શેકી અને ઉપરથી પછી શેક્યા પછી ઘી લગાડો તો બી ચાલે. તો આ રીતે શેકતી વખતે આ રીતે કપડું કે પછી ડટ્ટાથી એને આ રીતે શેકતા જવું. આ રીતે સરખી રીતે એક સરખું પ્રેશર હલકા હાથે દબાવતા જવું. આ રીતે કરવાથી સરસ રીતે ભાખરી ચડી જતી હોય છે, શેકાઈ જતી હોય છે. મેં અહીંયા થોડું ઘી લીધું અને ઘીમાં જ લોડી ઉપર સરખી રીતે દબાવતા જઈશું અને સરસ રીતે આપણી ભાખરી ચડીને તૈયાર થઈ જશે. સરસ દેખાઈ રહી છે, તમે જોઈ શકો છો, બહુ જ સરસ અને ટેસ્ટમાં પણ બહુ જ સરસ લાગતી હોય છે. આપણે ઘીમાં શેકી છે એટલે એનો ટેસ્ટ ઘણો સારો લાગતો હોય છે. તમે મેં કહ્યું એમ ઘી કે તેલનો ઉપયોગ શેકતી વખતે કરી શકો છો. સરસ કડક અને ક્રિસ્પી અને આમ જોવા જાઓ તો પોચી એવી ભાખરી તૈયાર છે. આ રીતે વાયરના સ્ટેન્ડ પર રાખવી એટલે એની બધી વરાળ જે છે એ સરખી રીતે ઓછી થઈ જાય. 3 દિવસ સુધી આપણે આ ભાખરી સ્ટોર કરી શકીએ છીએ.
એટલે મુસાફરીમાં તમે લઈ જઈ શકો એને બનાવીને. અને આ બાજુ ખીચડી પણ જુઓ તૈયાર છે, બે વિસલમાં સરખી રીતે સરસ રળાઈ ગઈ છે. આવી ઢીલી ઢીલી ખીચડી જ કેવી રીતે ખાવાની એ પણ જોઈ લઈએ. ખીચડી કાઢી અને સરખું ઘી નાખવું અને ખીચડીને બરાબર ઘીમાં ફીણી લેવી, બને તો હાથેથી જ ફીણજો. તો આ રીતે ખીચડીમાં સરખું ઘી નાખી અને હલાવી હલાવીને ખૂબ જ સરસ ફીણી લેવી. અને આવી ફીણેલી ખીચડી બાળકોને તમે ખવડાવો તો સમજો બહુ જ સરસ રહે અને ઊંઘ પણ સારી આવે આવી ખીચડી ખાધેલી હોય તો. સાથે શાક, શાક માટે આ રીતે મેં ભાખરી છે એના પીસીસ કરી લીધા છે એક બાઉલમાં, એની ઉપર શાક એડ કરી લીધું છે. જો સર્વ કર્યું કંઈક આ રીતે અને બસ ખાવાની ખૂબ જ મજા આવે એવી આ પ્લેટર ચોમાસામાં સમજો પચવામાં પણ હલકું અને કંઈક નવું લાગશે. હેલ્થની દ્રષ્ટિએ તો બેસ્ટ. થેન્ક યુ. સ્ટે કનેક્ટેડ ટુ સુપર સહેલિયા. રોજ નવું નવું ગુજરાતી ઓથેન્ટિક રેસિપીઝમાં જોવા મળશે સુપર સહેલિયા પર.